સનત જયસૂર્યા એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે સિલ્વરવુડનો સ્થાન લેશે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે. તેને ભારત સામેની ડોમેસ્ટિક 2020 અને ઓડાઈ સિરીઝમાં અને ત્યારબાદ શ્રીલંકાના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમના કોચ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તેમણે સ્વીકારી લીધો હતો. T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે રાજીનામું આપી દીધું છે. ત્યારથી આ પોસ્ટ ચાલી હતી. સિલ્વરવુડની સાથે સલાહકાર કોચ મહિલા જયવર્ધન પણ હતા, જેમણે પદ છોડ્યું હતું. તો સિલ્વરવુડ વર્ષ 2022માં શ્રીલંકન ટીમના હેડ કોચ બન્યા હતા. ટીમ ઇન્ડિયા આ મહિનાના અંતમાં શ્રીલંકાના પ્રવાસ કરશે, ત્યારે ભારતીય ટીમે આગામી 27 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી 3 T20 મેચની શ્રેણી અને ત્યારબાદ 3 વન ડે મેચની શ્રેણી રમવાની છે. તે પછી શ્રીલંકાને 3 ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ઓગસ્ટના અંતમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવો પડશે. તો પ્રથમ ટેસ્ટ 21-25 ઓગસ્ટ વચ્ચે રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 29-2 સપ્ટેમ્બર વચ્ચે અને ત્રીજી ટેસ્ટ 6-9 સપ્ટેમ્બર વચ્ચે રમાનાર છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.